વાલા વૈષ્ણવો, આ સંવદ તેરસ એટલે કે ધનતેરસની સેવા શ્રી લલિતાજીની મનાય છે. વ્રજમાં ગાયો એ જ ધન છે, તેથી શ્રી ઠાકોરજી અને વ્રજવાસીઓને ગાયોને શ્રીંગાર કરે છે, ગાયોની પૂજા કરે છે, ગાયોને થૂલી ખવડાવે છે. આજથી 4 દિવસ દીપદાનનું મહત્વ છે, તેથી વ્રજમાં સર્વત્ર દીપદાન અને રોશની થાય છે. સાંજે પ્રભુ બંગલામાં બિરાજે છે. આજની તેરસને ધનતેરસ કહે છે. નંદરાની, વ્રજરાની, ભૌતિક લક્ષ્મીજીને ધોઈ સજાવીને પ્રભુ સન્મુખ રાખે છે અને બાળકને પહેરાવવાના આભૂષણ ધોવે છે, તેથી ધન ધોવત વ્રજરાની જેવા પદ ગવાય છે. શ્રી સ્વામીજીએ શ્રી ઠાકોરજીને પોતાનું સર્વસ્વ માની ધન રૂપે પ્રાપ્ત કર્યા છે એવો પણ ભાવ છે. રાધા મન અતિ મોહ બઢ્યો હે મન મોહન ધન પાઈ. અન્નકૂટ માતે આજે શ્રીનાજીના મંદિરમાં ગાડા ભરી ભરીને ભાજી આવે છે. નાથદ્વારાની આસપાસના ગામોના ભીલ લોકો આ ભાજી લાવવાની સેવા કરે છે. 14ના દિવસે આખો દિવસ ભાજીની સેવા થાય છે. આજે પદમાં ગોધન પૂજા કરકે ગોવિંદ સબ ગ્વાલન પહેરાવત, દીપદાન કે હટરી બેઠે નંદ બાવા કે સાથ. આવા પદોનું ગાન થાય છે અને મંગળામાં ગોકુલ ગોધન પૂજીએ ગિરિધર નંદરાય, શ્રીંગારમાં ધનતેરસ દિન અતિ સુખદાયી. આ બધા પદોનું ગાન કરવામાં આવે છે એટલે આ ધનતેરસ એટલે ધન્ય તે રસ. તો ચાલો આપણે અલૌકિક ધનને અલગ અલગ પ્રકારે માણીએ, એમના સ્વરૂપને સમજીએ અને એમની સ્તુતિ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય, શ્રી ગિરિરાધરણ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય. વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ. ચાલો ને આપણે બધા સાથે મળીને ભક્તિ રસને માણીએ. ધનતેરસ સત્સંગ એક નવા જ રૂપમાં કરીએ એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે. ધનતેરસનું આપણા પુષ્ટિ માર્ગમાં ખૂબ જ મહત્વ છે. આપણે તો દરરોજ ધનતેરસ જ છે. ધનતેરસ એટલે શું? ધન્ય તેરસ, તે રસને ધન્ય છે. આપણા પુષ્ટિ માર્ગમાં તો બધું જ ધન્ય છે. અહીં પ્રિયા પ્રીતમ બિરાજી રહ્યા છે અને ભક્તજનો પણ સાથે છે અને બધા પરસ્પર મળીને વાતો કરી રહ્યા છે કે અમારા પ્યારી જુજે કૃપા કરે ને એ રસ ધનતેરસ છે. તો અષ્ટસખાઓ એમ કહે કે અમારા શ્યામ સુંદર જે કૃપા વરસાવે ને એ ધન્ય રસ છે. તો ચાલો આજે ધનતેરસના સત્સંગને એક નવા જ રૂપમાં માણીએ અને લીલા રસમાં મગ્ન થઈએ. વાલા વૈષ્ણવો, શરદોત્સવ પછી દિવાળીના દિવસો શરૂ થઈ જાય છે અને આ લોક તહેવાર છે. દશેરા ક્ષત્રિય વર્ણનો તહેવાર છે, એમ દિવાળી મુખ્યત્વે વૈશ્ય વર્ણનો તહેવાર છે. એટલે આપણે આસોવદ 11 રસથી આસોવદ અમાસ આ 5 દિવસને દીપાવલી મહોત્સવ તરીકે મનાવવામાં આવે છે. આસોવદ એકાદશીથી દિવાળીના ઉત્સવની શરૂઆત થાય છે. એ પ્રથાના અનુસંધાનમાં રમા વ્રજવાળાઓએ દિવાળીની વધાઈ નંદાલયમાં યશોદા રાણીને આપી હતી. તેથી આસોવદ એકાદશીથી નંદાલયમાં નગરખાના વાગે છે. એ પરંપરાને અનુસરીને પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં દિવાળીના ઉત્સવોની વધાઈ નિમિત્તે નગરખાના આસોવદ એકાદશીથી વાગવાના શરૂ થાય છે. આસોવદ 12 ને વાઘ 12 તરીકે પણ ઓળખવામાં આવે છે. પંચાંગમાં ગોવત્સ 12 તરીકે પણ નોંધાય છે. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંધમાં અધ્યાય 12, 13 અને 14ને શ્રી મહાપ્રભુજી પ્રક્ષિપ્ત અધ્યાય ગણે છે. શ્રીહરિની બધી કથા બધે કહેલી જોઈએ એવો વિચાર કરી ક્યાંય કહેવાયેલી ભગવાનની અલૌકિક કથા કહેવા માટે કેટલાક આધુનિક વિદ્વાનોએ આ 3 અધ્યાયોની રચના અહીં કરી હોય એવું લાગે છે. એમાં શબ્દ અર્થ અને સંગતિનો વિરોધ સ્પષ્ટ દેખાય છે. આમ છતાં આ કથાઓ લોકમાં પ્રસિદ્ધ છે માટે એમનું સ્પષ્ટ વિવેચન કરવામાં આવ્યું છે.
ब्रह्माजीए करेलू वाछड़ानु हरण पद्मपुराणमां भगवानी लीला तरीके प्रसिद्ध छे। श्री महाप्रभुजीए आने कौतुक लीला कही छे। अने लोको लौकिकमां कौतुक प्रिय होय छे, एटले कंईक अनेरू लोकोने प्रिय होय छे, माटे श्री महाप्रभुजीए पण एना पर श्री सुबोधिनीजीनी टीका लखी छे। 12मा अध्यायमां अघासुर वधनी लीला छे। 13मा अध्यायमां ब्रह्माजीए वाछोड़ानुं हरण कर्युं छे, પછી બ્રહ્માજીનો ભ્રમ ભાંગ્યો છે અને તેમણે સ્તુતિ કરવાની શરૂઆત કરી, તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે। શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે માયાથી બાળક બનેલા ભગવાનનો મહિમા જોવા માટે બ્રહ્માજી આવ્યા અને વત્સપાલકો અને વાછળાને લઈ જઈને અંતર્ધ્યાન થઈ ગયા। તે દિવસ આસોવદ 12 હતી। ભગવાન બ્રહ્માજીના કર્તૃત્વને જાણી ગયા। સર્વ ગોપ બાળકો અને વાછોડાનું રૂપ ધારણ કર્યું। સર્વ ગોપ બાળકો અને વાછોડાનું રૂપ ધારણ કર્યું। સર્વ કઈ વિષ્ણુમય બની ગયું। બાળકોના પોતાની માતા પર અને વાછોડાઓના ગાયો પરના સ્નેહમાં અસાધારણ વૃદ્ધિ જોઈ બલરામજીને શંકા થઈ। તેમને જ્ઞાન ચક્ષુથી જોયું, બધે જ કૃષ્ણને જોયા। ભગવાને એમને સમજાવ્યા, બ્રહ્માજીનો તો એક દિવસ પણ અહીં એક વર્ષ વીતી ગયું। બ્રહ્માજી પાછા આવ્યા ત્યારે ગોપ બાળકો અને વાછડાને યથાવત જોઈ આશ્ચર્ય પામ્યા। પોતે જ્યાં સંતાડ્યા હતા ત્યાં પણ પોતાના હરણ કરેલા ગોપ બાળકો અને વાછડા હતા। બ્રહ્માજીનો ભ્રમ ભાંગ્યો, પરબ્રહ્મની પહેચાન થઈ। બ્રહ્માજીએ 40 શ્લોકથી સુંદર સ્તુતિ કરી, પોતાનો અપરાધ સ્વીકારી વ્યાપક ભગવાનની 3 વાર પરિક્રમા કરી, તેમના ચરણોમાં નમસ્કાર કરી બ્રહ્માજી વિદાય થયા। આ દિવસ પણ આસોવદ 12નો હતો, એટલે મર્યાદા રીતે વત્સ 12 કહેવાય છે અને આસોવદ 13ના લોકમાં લક્ષ્મીપૂજનના ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે અને નંદરાયજી પણ ગોપાલક છે, 9 લાખ ગાયોના સ્વામી છે, એ જ એમનું સાચું ધન છે। ગોપ બાળકો સાથે નંદનંદન ગાયોને શણગાર કરે છે, પૂજન કરે છે, પ્રભુને સર્વસ્વમાની સ્વામીની જે એમને પ્રાપ્ત કર્યા હોય એવો ભાવ છે। આયુર્વેદના પ્રણેતા, આરોગ્યના દાતા અને રોગહર શક્તિના નિર્માતા પરમ મંગલકારી ભગવાન ધન્વંતરીએ આજે અવતાર ધારણ કરી જગતના આરોગ્યનું અમૃત પાયું। ધનતેરસની લક્ષ્મી પૂજાનો ભાવ વધુ લક્ષ્મી સંપત્તિ પ્રાપ્ત કરવાનો નથી, ધ્યાન આપજો। ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજાનો ભાવ વધુ લક્ષ્મી સંપત્તિ પ્રાપ્ત કરવાનો નથી, પણ આપણે ત્યાં બિરાજમાન લક્ષ્મીજી ભગવત સેવામાં વપરાય તે માટે એમની કૃપા યાચનાનો આ પ્રકાર છે। અને આજે લીલાઝરીના વાગા ચાકદાર, ચીર છજ્જેદાર, ઠાડુ લાલ, સાદી ચંદ્રિકા, માણેકના આભૂષણ, ચરણારવિંદ સુધીનો ભારે શ્રૃંગાર અને સામગ્રીમાં ચંદ્રકલા, સૂતરફેણી, છાસવડા આ બધું સિદ્ધ કરવામાં આવે છે અને પદ છે આજ માઈ ધન ધોવત નંદ રાની, કાર્તિક વદી 13 દિના ઉત્તમ ગાવત મધુરી બાની, નવસન સાજ શિંગાર અનુપમ કરી આપ મન માની, કુંભન દાસ લાલ ગિરિધર પ્રભુ દેખત હિયો શિરાની। બીજું પદ છે રાગ બિલાવલમાં, ધન્ય તેરસ દિન અતિ સુખદાઈ, રાધા મન અતિ મોદ બઢ્યો હે મન મોહન ધન પાઈ, સખ રાખત પ્રીતિ સહિત હૃદય મે ગુરુજન લાજ બહાઈ, દ્વારકેશ પ્રભુ રસિક લાડીલી નિરખ નિરખ મન ભાઈ। એટલે અહીં પ્યારી જો એમ કહે છે કે ધન્ય તેરસ દિન અતિ સુખદાય, એટલે જે દિવસે મનમોહન મને મળ્યા છે ને એ દિવસ ધન્ય છે, એ તેરસ ધન્ય છે। એટલે પ્યારીજોને શ્યામ સુંદર ખૂબ જ વાલા છે એટલે તે ધન્ય તેરસનો એવો ભાવ માને છે અને શ્યામ સુંદરને પ્યારીજો અતિશય વાલા છે એટલે ઠાકોરજી એમ કહે છે કે ધન્ય તેરસ, એટલે પ્યારીજો મને પ્રાપ્ત થયા તેરસ ખૂબ જ સુંદર છે। એટલે સૌ સૌના ભાવ પ્રમાણે તો આપણું ધન શું છે, આપણું અલૌકિક ધન
કેવું છે તો આપણે અગાઉ પણ સમજી ગયા છે કે ઠાકોરજીએ સ્વયં એમ કહ્યું છે કે હું 6 સ્વરૂપે ભૂતલ પર સાક્ષાત બિરાજું છું, તો એ બધા આપણું ધન છે. ચાર નિધિ સ્વરૂપો છે, આમ તો 16 નિધિ સ્વરૂપો છે, તો એ આપણું ધન છે, અલૌકિક ધન છે જે ક્યારે ખૂટતો નથી. ત્યારબાદ આપણે અલૌકિકમાં જે પણ વસાવીએ, આપણી માથે ઠાકોરજી બિરાજે છે, એ ધન છે, એ ધન્ય રસ છે. માટે ધનતેરસને એ રીતે આપણે લેવાનું છે. અને અલૌકિક નિધિમાં ફક્ત ઠાકોરજી જ નહીં, ઠાકોરજી સાથે સંકળાયેલું બધું પુષ્ટિ સાહિત્ય પણ ધન્ય છે, કારણ કે બધું જ સ્વરૂપાત્મક છે. આપણને એમ થાય કે ઠાકોરજીને ઘેરદાર વાઘો ધરાવ્યો, તો એ ઘેરદાર વાઘો વ્રજભક્તોથી ઘેરાયેલા પ્રભુનો ભાવ સૂચવે છે. આપણને એમ થાય કે મકરાકૃતિ કુંડલ ધરાવ્યા, તો એ કુંડલનો પણ ભાવ છે, મયુરાકૃત કુંડલનો પણ ભાવ છે, શ્રીનાથજીની પીઠિકાજીનો પણ ખૂબ જ સુંદર ભાવ છે. એટલે આપણો પોષેમાર ભાવ ભાવાત્મક છે. આ બધું ધન્ય છે, અને જેને કૃપારસ પ્રાપ્ત થયો છે ને, એ રસ ધન્ય છે. એટલે અહીં ધનતેરસ એટલે ધન, એટલે કે ધન્ય. આપણે ગાઈએ છીએ ને, ધન્ય યશોદા ભાગ્ય તિહારો જીને એસો સુત જાયો, એટલે બધું જ આપણા પુષ્ટિ માર્ગમાં તો બધું જ ધન્ય ધન્ય છે. એટલે નવા વર્ષના વધામણા કરીએ અને આપણા ભાવ દ્રઢ થાય, અને હજુ મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ ભક્તિ થાય, અને પ્રિયા પ્રીતમની કૃપાનો અનુભવ આપણે કરી શકીએ, તેમાં શ્રી અમનાજી આપણને ખૂબ જ સહાય કરે છે. શ્રી અમનાજી અને શ્રી મહાપ્રભુજીનો તો કાર્ય જ એ છે કે પ્રિયા પ્રીતમ સાથે આપ મિલન કરાવી આપે છે. સબન કો સુખ દેન પિય સંગ કરત સેન. શ્રી અમનાજી જ્યારે ઠાકોરજી સાથે બિરાજતા હોય ત્યારે પણ ભક્તોના સુખનો વિચાર કરે છે, અને અદય દાન દક્ષ એવા શ્રી મહાપ્રભુજીએ પોતાનું અલૌકિક ધન આપણી માથે પધરાવ્યું છે. મહાપ્રભુજી જ્યારે પણ વૈષ્ણવને ઠાકોરજી પધરાવી આપે છે ત્યારે કહે છે કે યે મેરો સર્વસ્વ હૈ, તો સર્વસ્વ એવું ધન શ્રી મહાપ્રભુજીએ આપણને પધરાવી આપ્યું છે. તો એ અલૌકિક ધનને મહત્વ આપણે સમજીએ અને એમાં સુદૃઢ સ્નેહ થાય તેના માટે આપણે અથાગ પ્રયત્નો કરીએ, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીએ, કે જેના કારણે પુષ્ટિ મહારસ દેન પ્રગટ, પુષ્ટિ મહારસ દેન પ્રગટે શ્રી વલ્લભ, એટલે પુષ્ટિ મહારસ તો દાન કરવા શ્રી વલ્લભનું પ્રાકટ્ય છે. અને અત્યારે શ્રી વલ્લભ પણ ભૂતલ પર 6 સ્વરૂપે બિરાજે છે, એ પણ આપણે અગાઉ સમજી ગયા છીએ. હસ્તાક્ષરના સ્વરૂપમાં, પાદુકાજીના સ્વરૂપમાં, બેઠકજીના સ્વરૂપમાં, વલ્લભ કુલના સ્વરૂપના, એમના ગ્રંથોના સ્વરૂપમાં, આ બધા સ્વરૂપોમાં શ્રી મહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે. તો શ્રી મહાપ્રભુજી આપણને દિશા નિર્દેશ કરી રહ્યા છે, તે પ્રમાણે આપણે આગળ વધીએ, અલૌકિકમાં આગળ વધીએ. પોતાનું સર્વસ્વ આપણને પ્રભુએ દાનમાં આપ્યું છે, શ્રી મહાપ્રભુજીએ દાનમાં આપ્યું છે, તો શ્રી ઠાકોરજીના સુખનો વિચાર કરીએ, તો સુખની ભાવના રાખીએ કે જેના કારણે આપણે પ્રભુના સુખનો વિચાર કરીએ અને પ્રભુની કૃપાનો અનુભવ કરીએ. માટે ધનતેરસનું આપણા પુષ્ટિ માર્ગમાં અનેરું મહત્વ છે. એટલે અહીં ધન્ય એટલે અલૌકિક ધન એવા નિધિ સ્વરૂપોની આપણે અલગ અલગ પ્રકારે સ્તુતિ કરીશું. ચાલો સૌપ્રથમ શ્રીનાથજીની સ્તુતિ કરીએ. શ્રી ગોવર્ધનને ધારણ કરનારા શ્રી ગોવર્ધનનાથજી, જે વ્રજના અધિપતિ નંદરાયજીને અતિશય આનંદ આપનારા છે, અને ગોપીજનોના મંડળમાં સુશોભિત થઈ વ્રજના આભરણરૂપ શ્રી રાધિકાજીની સાથે બિરાજે છે, ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરનારા છે, અને નિજજનોને પોતાની ચરણ સેવા દ્વારા આનંદ પ્રદાન કરનારા એવા શ્રી ગોપીજન વલ્લભ પ્રભુને મારા મનમાં મહદ ભાગ્યથી સંભાળું છું. એવા શ્રી ગોપીજન વલ્લભને મારા નમન હો. હે દ્વારકેશ, આપ કેશવ એટલે કે વિષ્ણુ, બ્રહ્મા અને શિવ વગેરે શેષજી એમના દ્વારા આપની સ્તુતિ કરાય છે, એવા આપ ગુણોથી રહિત અપ્રાકૃત નિખિલ ધર્મ સ્વરૂપ છો. શ્રી કહેતા લક્ષ્મી, શારદા કહેતા સરસ્વતી, ઈશયા કહેવતા પાર્વતી જ, બધાના આપ સ્વામી છો. બહુ જ વિનમ્ર વેશ આપે ધારણ કર્યા છે, આપને મારા પ્રણામ હો.
हे द्वारावती नरेश, आप श्रीना चरण मा मारू शरण बनो। हे श्रीनाथ जी, आपनो मुखारविंद श्री स्वामीनी जीना रसामृत ना विलास थी बहु सुंदर सुशोभित थई रह्यू छे। અને આપની દ્રષ્ટિ પ્રેમથી આર્દ્ર થયેલી અને કરુણા રસથી પરિપૂર્ણ છે, એનાથી યુક્ત આપના નેત્રો શોભી રહ્યા છે અને આપ પોતાની ભુજા ઊંચી કરીને ભક્તજનોને આકર્ષી રહ્યા છે। એવા શ્રીનાથજી પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું। હે પ્રભુ, આ ભક્તિરસ કૃપારસનું મને દાન કરો। હે પ્રભુ, આપે બીજા કરની મુષ્ટિ એટલે કે મુઠ્ઠીમાં નિબદ્ધ બાંધી રાખ્યા છે, જે રીતે આ બધા પ્રિય વ્રજભક્તોના હૃદય કમલોને, તે જ રીતે કૃપા કરીને મારા હૃદયને પણ નિબદ્ધ કરો। હે શ્રીનાથજી પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું, આ દાસ પર કૃપારસ વર્ષાવો। હે શ્રીમદ વલ્લભાચાર્ય ચરણના ચંદ્ર જેવા નખના જેવો આશ્રિત છે અને શ્રીમદ વિઠ્ઠલેશ પ્રભુચરણના કર પલ્લવના સંસ્પર્શથી જેમનો ભાવ વિકસિત થયેલો છે, એવા આપના અમ સેવકોને આપની સેવા નિત્ય પ્રદાન કરો, એ જ અભ્યર્થના છે। હે શ્રીનાથજી પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું। હે દેવાદિદેવ, આપ શરણાગત વત્સલ છો, હું દીન છું અને પ્રાણીપાત કરી રહ્યો છું કે કરુણા કરી મારી રક્ષા કરવાને આપ સમર્થ છો। હે વદના નલ વંશમાં ઉત્પન્ન થયેલો છું એટલે અભ્યર્થના કરવાનું સાહસ કરું છું। હે શ્રીનાથજી પ્રભુ, આપ મારા સ્વામી છો, આપ મારા હું આપના શરણમાં છું। અપાર કરુણાના સાગર જેવા શ્રી બાળકૃષ્ણ પ્રભુના વંશના વિભૂષણ રૂપ શ્રી વ્રજભૂષણજીનો હું આત્મજ છું, મારા ઉપર આપ સદૈવ કૃપા કરો। હે શ્રીનાથજી પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું। એટલે વાલા વૈષ્ણવો, અહીં નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમારજી એ આ સ્તુતિ કરેલી છે। સ્મરણ નિકુંજ, શ્રી સ્મરણ નિકુંજ પુસ્તક છે, તેમાં આવી અલગ અલગ સ્તુતિઓ આપેલી છે। હવે અહીં નવનીત પ્રિયાજીની સ્તુતિ કરતા કહે છે કે નવનીત એટલે કે માખણ જેવા કોમલ અંગવાળી ગોપિકા દ્વારા લાગેલો નવનીત જેમને અતિ અધિક પ્રિય છે, એ શ્રી નવનીત પ્રિયાજીનો સદા જય હો, જે શ્રી યશોદાજી દ્વારા પણ માખણ આપી અતિ પ્રસન્ન કરાયેલા છે, એવા શ્રી નવનીત પ્રિયાજીને મારા નમન હો। નવનીત જેવા કોમલ અંગવાળા શ્રી યશોદાજી પ્રાતઃકાલે દહીં વલોવી રહ્યા છે, ત્યારે વલોવાના નાદથી ઘૂંટણીએ ચાલતા શ્રી પ્રભુ ત્યાં આવીને માતાની સાડી પકડી નવનીત માખણ જેમને અતિ પ્રિય છે, એવા શ્રી નવનીત પ્રિયાજી કર પ્રસારીને માખણની યાચના કરે છે। શ્રી પ્રભુની એ યાચનાનો જય થાવ, એક શ્રી હસ્તમાં ભક્તજનોને વશ થઈ પ્રેમથી માગી રહ્યા છે અને બીજો શ્રી હસ્ત નીચે ટેકવેલો છે અને તેનાથી સૃષ્ટિનું સર્જન કરી રહ્યા છે। એટલે પ્રભુ આપણને સૂચવે છે કે હું પ્રેમને વશ છું, ભક્તાધીન છું, બાકી તો હું સારી સૃષ્ટિનું સર્જન કરનારો છું। એટલે આપણે ભક્તિભાવથી પ્રભુને ભજીએ, એના સ્વરૂપને સમજીએ, આપણી માથે જે સ્વરૂપ બિરાજે છે એના સ્વરૂપને જાણવાનો પ્રયાસ કરીએ, કારણ કે આપણી માથે બિરાજતું સ્વરૂપ એ નિધિ સ્વરૂપ છે। અહીં કહે છે કે એક શ્રી હસ્તથી નેત્રો ચોળવાથી અંજન ફેલાઈ ગયું છે, એવા શ્રી યશોદાજીના બાલક જેમના મુખારવિંદ પર માખણ લપેડાયેલું છે, તેવા પ્રભુને જોઈ માતાએ સ્નેહથી આપેલા માખણને બીજા શ્રી હસ્તમાં ગ્રહણ કરી બિરાજેલા શ્રી પ્રભુનો જય જયકાર હો। મસ્તક પર પાગ ધારણ કરેલા અને મોતી રત્ન માલાઓથી ભૂષિત, નેત્રોમાં કાજલ ધારણ કરેલા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર હો। રત્નોથી મંડિત સુવર્ણના દિવ્ય પાલનામાં ઝૂલતા અને વ્રજભક્તોના હૃદયને આનંદ આપતા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય હો। એવા શ્રી શ્રી વલ્લભના ચરણાશ્રયથી પ્રભુ સંતુષ્ટ થાય અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુના પ્રિય બાલક જે નિગુઢ ગોપી ભાવના રસમાં મગ્ન છે અને નિજજનો ઉપર કરુણા કરનારા છે, એવા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર હો। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ, સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ।
આજે આપણે ધનતેરસ, રૂપ ચતુર્દશી, દિવાળી, ગાયખી લેવાના પદ તે બધા ભાવાર્થ સહિત જોઈશું. ધનતેરસનો પદ એક. યશોદા મદન ગોપાલ બોલાવે, ધનતેરસ આવો મેરે પ્યારે, લે ઉછંગ હુલરાવે. હરી જરી વાગા બહુ ભૂષણ રુચિ સો, બહુત ધરાવે. વ્રજપતિ કી મુખ શોભા ની રખત, રોમ રોમ સુખ પાવે. યશોદા મદન ગોપાલ બોલાવે. ભાવાર્થ, શ્રી યશોદાજી મદન ગોપાલને બોલાવે છે અને કહે છે, આજે ધનતેરસ છે, મારા લાડીલા જલ્દી આવો, એમ કહી ગોદમાં બેસાડી ઘણા લાડ કરે છે. લીલા રંગની જરીના વાગા તથા ઘણા બધા આભૂષણો આમ ખૂબ જ રૂચિથી ઘણું બધું પહેરાવે છે. ત્યારબાદ શ્રીંગાર થયા બાદ આ જે વ્રજજનોના પતિ છે તેમના મુખની શોભા કાંતિને આપ નિરખી રહ્યા છે. પ્રભુનું પ્રસન્ન વદન નિહારી ખૂબ જ આનંદ પામે છે. પ્રત્યેક રોમ આનંદથી ભરાઈ જાય છે. બીજું પદ છે, પ્યારી અપનો ધન જો સંભારે, વારંવાર દેખ નયન સો લેજો હૃદય મે ધારે. રુચિ સો સરસ સંભારત પિયકો, આભૂષણ બહુ સોહે. આગમ નિરખ દિવારી કોમન, દ્વાર કેશકો મોહે. ભાવાર્થ, શ્રી રાધાજી એટલે કે પ્યારી પોતાનું ધન એટલે કે અર્થ જે છે તે કૃષ્ણ તે જતન કરીને રાખે છે. એટલે કે પ્યારીજી પોતાના ધનરૂપ શ્રી ઠાકોરજીને જતન કરીને રાખે છે, સંભાળે છે. તે પોતાના ધનને વારંવાર નિહારે છે. પોતાના જ નૈનોથી એટલે કે સ્વભાવથી જે ભાવથી નિહાર્યા તે ભાવને હૃદયમાં ધારણ કરે છે. આમ પોતાનું ભાવાત્મક ધન જે સામે બિરાજેલું હતું તે હૃદય તિજોરીમાં સાચવીને મૂકી દીધું. અહીં સ્વામીજી આપણને સમજાવે છે કે આપણે ઠાકોરજીના દર્શન કરીને તેમની છબીને હૃદયમાં ધારણ કરવી. અહીં સંકેતથી તે બતાવેલું છે. પોતાને જેવી રુચિ મનોરથ થાય છે તે પ્રકારે સરસ સુંદર પ્રકારે રસપૂર્વક તે મનોરથોને સાચવે છે એટલે કે સંભારત. પિયોના શ્રીઅંગ ઉપર જે આભૂષણો છે તે પિયોના કારણે બહુ સુંદર લાગે છે. આભૂષણને કારણે પિયો નહીં, બીજું પોતે જ આભૂષણ રૂપ થઈને પિયો સાથ સોહે છે. શ્રી શોભાને પોતે જ છે, શ્રી શોભા તે પોતે જ છે જેનાથી કૃષ્ણ શોભાયમાન લાગે છે. દિવાળીનો પર્વ એટલે કે આગમ આવેલ જોઈને દ્વારકેશને પણ મોહી જાય છે. પ્રિયાના હૃદયમાં પણ દીપાવલી મનોરથ રૂપ નિહારીને પિય પણ મનમાં ઘણા પ્રસન્ન થાય છે. ગોસ્વામી શ્રી દ્વારકેશજી આ લીલાના દર્શન કરે છે કેમ કે આજે પિય પ્યારીના સમાગમનો પ્રથમ દિવસ છે. હવે રૂપ ચતુર્દશીનો પદ છે. એક જ પદ અહીં ભાવાર્થ સહિત આપેલું છે. બલન હાયે તેસે લાલન નહયે, ઉબટે અંગ કીત ફિરત હો, ધાર ધાયે કમલ નયન બલ જઈએ. નહાઓન તાતો પાણી સિયરો, સમોય કનક કુંડી ભરી સી રહીએ. કર શ્રીંગાર નવલ બાનિક બન, જોઈ ભાવે સોઈ ખઈએ. વારને ગઈ મહતારી, કુંવર પર ગાય ખિલાવન, બાબા સંગ જઈએ. માન દાસ કુલ દેવતા મનાવત, ફૂલી મોહરી આનંદ ન સમયે. ભાવાર્થ, યશોદાજી લાલનને સમજાવે છે કે જેમ બલ ભૈયાએ સ્નાન કર્યું તેમ લાલન તમે સ્નાન કરી લો. આમ શરીરે ઉબટનો લગાવેલ અંગે ક્યાં દોડતા દોડતા ફરી રહ્યા છો? હે મારા કમલ નયન, તમારા ઉપર બલિહારી જાઉં. સોનાની કુંડી ભરીને ઠંડુ જળ છે, ગરમ જળમાં ઠંડુ જળ મેળવીને સ્નાન કરાવું. કેમ કે આપ કહે છે કે જળ બહુ ગરમ છે, ઠરવા દો, ત્યાં સુધી હું શું કરું? આટા ફેરા કરી ખેલું છું, પછી શ્રીંગાર કરાવી લો. ભાત ભાતની વાતો કરનારા, હે મારા લાલ, તમને જે ગમે તે ખાઈ લો.
પછી કુંવર સમજીને સ્નાન માટે બેઠા, તેથી યશોદા માતાજીએ કુંવર પર પ્રસન્ન એટલે કે વારી ગઈ પ્રસન્ન થઈ વહાલ ભર્યો ભાવ કર્યો અને કહે છે, હવે ગાયને ચરાવવા માટે નંદબાબા સાથે જજો। યશોદા જી કુલ દેવતાને આલાલનની પ્રસન્નતા માટે વિનંતી કરે છે અને આલાલનને આપવા બદલ આભાર માને છે। મહારીને આનંદના કારણે હરખ સમાતો નથી। ત્યારબાદ છે દિવાળીના પદ, તે પણ એક પદ અહીં ભાવાર સહિત આપેલું છે। ધરી એક છાંડો વાત નિહાર તાત વિહાર, ધરી એક છાંડો તાત વિહાર, રામ કૃષ્ણ તુમ દોઉ ભૈયા આવો બેઠો કરો શ્રીંગાર। યશોમતી કહત હે આજ અમાવસ દીપ માલિકા મંગલ નામ, ઘર ઘર બાલક સબે શ્રીંગારે સુનો શ્યામ ઘન રામ, ખેલેંગી ગાય ગુવાલ નાચે સબ ગોપી ગાવે ગીત, પરમાનંદ દાસ યહ મંગલ વેદ પુરાણ પુનિત। ભાવાર્થ, યશોદાજી લાલને સમજાવે છે કે થોડી વાર માટે તમે રમવાનો એટલે કે વિહાર છોડી દઈને હે રામકૃષ્ણ બેઉ ભૈયા તમે આવો બેસો અને શ્રીંગાર ધારણ કરો। યશોદાજી તેમને બેસાડવા માટે વાત માંડે છે, કહે છે કે આજે ખૂબ જ મંગલ કલ્યાણ કરનારી દીપમાલિકા થશે, આજે એવી અમાસ છે, હે ઘનશ્યામ રામ તમે સાંભળો કે આજે બધા છોકરા શ્રીંગાર ધરશે, પછી તમે નહીં ધાર્યા હોય તો તમને કેવું લાગે, પછી ગાયને નચાવશે એટલે કે ખેલાવશે અને ગોવાળિયાઓ નાચશે અને બધી ગોપીઓ ગીત ગાશે। પરમાનંદાસજી કહે છે આ કનૈયો જ મંગલ છે, તે જ પવિત્ર તેવા વેદ અને પુરાણ છે, તેના કારણે જ બધું મંગલમય છે। હવે આવે છે ગાય ખિલાવે તે પદ। ગાય ખિલાવો ચાહત ગિરિવરધર બરજત હે નંદરાય, ધેનુ બહુત બાઢી હે મોહન દેખ મુકી ક્યો ધાઈ, રાખે હે રખવારે ચહુ દિશ વ્રજ રાજે ન પત્યાઈ, જશુમતી રાણી ઓર રોહિણી યહ સિખ સબન સિખાઈ। વિના લાલ ખેલત નહીં ઘૂમર જબ એસી સુધી પાઈ, હુંક હુંક કે ઉપર ધાવત લે લકુટી અહોટાઈ, હસ મુસિકાય શ્યામ ઘન સુંદર મુરલી મધુર બજાઈ, તબ તહાં દાસ ચત્રભુજ સબ મિલ એક ટકે ભલે ખિલાઈ। ભાવાર્થ, લાલન ગિરિવર્ધન ગાયને ખેલાવવા માંગે છે પણ શ્રીજી બાવા લાલન ગિરિવર્ધન ગાયને ખેલાવવા માંગે છે પણ નંદરાયજી તેમ કરવા દેતા નથી, નંદરાજી તેમ કરવા દેવા નથી ચાહતા, તેથી લાલન પર ખીજાય છે અને કહે છે હે મોહન જો આ ધેનું બહુ તોફાની થઈ ગઈ છે એટલે કે બાઢી, તું જો કેવી હુંકારા કરતી દોડી રહી છે ગાયોથી રક્ષણ કરવા માટે, ચારે બાજુ વ્રજરાજે એટલે કે નંદરાયે રખવાડો રાખ્યા છે કે જેથી કોઈને નુકસાન એટલે કે પત્યાઈ પતન ન થાય, આવા દશમતી રાણી તથા રોહિણીજી બધાને ધ્યાન રાખવા માટે કહે છે। પરંતુ જ્યારે બધાને ખ્યાલ ધ્યાનમાં આવ્યો કે લાલન સિવાય બીજા કોઈથી આ ઘૂમર ગાય ખેલતી નથી, તેથી હુંકારા કરતી કરતી દોડતી ઉપર જ આવે છે જેથી લાકડીથી હટાવી પડે છે, પણ જ્યારે શ્યામઘન સુંદરે મધુર સ્મિત સાથે જેવી મધુરી મુરલી બજાવી કે તુરંત તે ઘૂમર સ્થિર થઈ ગઈ, તેથી બધાએ મળી તેને સારી રીતે ખેલાવી, આ લીલાના દર્શન ચત્રબુદ્ધાસીને થયા। ત્યારબાદ ગાય ખેલાવાનું બીજું પદ છે, હું કુકે દેત જાત કાનન પર ઊંચી ટેરન નામ સુનાવત, સુંદર પીત પિછોરી લેલે મુખ પર ફેર સબનમ વિજુકાવત, કાહુ કો બચરા કાહુ કો લેલે આગે આન દિખાવત, પૂંછ ઉઠાઈ સુધી વે ભાજત આપ હસત ઓર સબન હસાવત, ફિર ચુચકાર સુધી કર બાજત બચરન અપને હાથ મિલાવત,
શ્રી વિઠ્ઠલ ગિરિધર બલદાઉ ઇહિ વિધિ અપની ગાય ખિલાવત. શ્રીજી બાબા બાબા લાલન પોતાની ગાયને ખિલાવતા કેવી મસ્તી કરે છે તે બતાવે છે, અથવા પોતે અને આ પોતાની ગાયો બંને દોસ્ત હોય તેમ તેમની સાથે રમત રમે છે. જો કે પ્રભુ રજવા પધાર્યા તે સ્વરૂપત હતો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન બધા યુવાનોના નાથ હોવા છતાં એક ગોવાળિયાની જેમ વ્રજવાસીઓમાં એક રસ થઈ ગયા જ હતા. પ્રભુ ગાયોના કાનમાં મોં નાખીને જોરથી બૂમ મારે છે અને પછી ઊંચે અવાજે તે ગાયને તેના નામથી રાડ પાડે છે. આપણી સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ છે, જેથી ઇન્દ્રિયધારી ગોના કાનમાં આશ્રય સિદ્ધ કરવા ગુરુદેવ દ્વારા નામ શ્રી કૃષ્ણ શરણમમાં સંભળાવવામાં આવે છે. સહસ્ર પરિવત્સરથી આશ્રય છૂટી ગયો છે, જેથી પ્રભુએ કૂક મારવી પણ જરૂરી સમજે છે. પ્રભુ સુંદર પીળી પિછોરી લઈને ગાયોનું મોઢું ઢાંકી દે છે, તેથી તે ગાયો ભડકી ઉઠે છે. એટલે કે આ જીવોને પણ પ્રભુએ પોતાની સુંદર પીળી પિછોરી એટલે કે માયારૂપી મોહ કરનારી અવિદ્યા મુખ પર ફેરવી, જેથી મસ્તિષ્કમાંની બુદ્ધિ મોહિત થઈ અને સ્વરૂપ વિસ્મૃતિ થઈ. સાથે સાથે ચાર પ્રકારના અધ્યાસ, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ અને અંતકરણાધ્યાસના અધ્યાસ થયા. તે જ તો જીવનું ભટકવું છે કે ભટકવું છે. લાલને કોઈક ગાયનું વાછરડું બીજી ગાયની સામે લાવીને બતાવે છે અને પછી તે ગાયનું પૂંછડું ઊંચું કરી તેને ચીડવીને પોતે ભાગે છે. આમ આવો વિચિત્ર ખેલ કરી સૌ ગોપ બાળકો વગેરેને હસાવે છે. ભગવાન પણ ચિત્ર વિચિત્ર જોડકા બનાવી દે છે. કોઈ ભોગીને યોગી સાથે ભીડાવી દે તો કોઈ રોગીને સ્વસ્થ સાથે, કોઈ તામસને રાજસ સાથે તો કોઈ સાત્વિકને રાજસ સાથે, આમ કરીને પછી પાછા તેમને ઉશ્કેરીને પોતે દૂર જઈ ખેલ જુએ છે. અને જગતના લોકો પણ બીજામાં તેમ જોઈ ઉપહાસ કે હાસ્ય કરે છે. આ ભગવાનની પ્રવાહી લીલાના ભાગરૂપે ચાલ્યા કરે છે. લાલન પછી પાછા તે ગાયને જ વહાલથી પૂચકારે છે અને પોતેનું પોતાના તરફ ધ્યાન દોરીને ભાગે છે અને તેના પોતાના જ વાછરડાને તેને મેળવી આપે છે અને તે પણ સ્વયં પોતાના હાથે જ. તેવી જ રીતે જીવ જો દૈવી છે તો પ્રભુ પોતાની માયા લીલાને સંકેલીને જીવને યોગ્ય લાયક અધિકાર પ્રમાણે માર્ગ પર સ્વયં લાવવાના યોગ કરી દે છે અને જીવને પ્રસન્ન કરી દે છે. ઠાકોરજી તથા બલદાવ ભૈયા બંને આ પ્રકારે પોતાની ગાયોને ખેલાવે છે. પુષ્ટિ પ્રભુ તથા મર્યાદા પ્રભુ બંને પોતપોતાના પુષ્ટિ કે મર્યાદા જીવો સાથે લીલા ખેલ ખેલે છે. ત્યારબાદ ગાય ખેલાવવાનું ત્રીજું પદ, સબ ગાયન મે ઘૂમર ખેલી શ્રવણ પૂંછ ઉંચકાઈ સુધી વે ગ્વાલ ભજાવત ફિરત અકેલી પકર લઈ ગોપાલ આપહી કંઠ બનાવત સેલી ચુંબત મુખ આંકો ભર ભેટી તેર કહત લાવો ગુર ભેલી આપ ગોપાલ ખવાય ખિલાવત સબ ગાયન કી હેલી પરમાનંદ દેખે બની આવે જબ ધોરી કી બચિયા ઝેલી. ભાવાર્થ, પ્રભુને ગાયો તો ઘણી છે પણ તેમાં જે ઘૂમર ગાય છે તે બહુ સરસ રીતે ખેલી. પ્રભુને જીવો ભક્તો તો ઘણા છે પણ તેમાં જે પુષ્ટિ ભક્તો છે અને જે નિર્ગુણ ભક્તો છે તે પ્રભુને અનુકૂળ પ્રકારે જીવન જીવે છે. આ ઘૂમર કેવા પ્રકારે ખેલી તે હવે કહે છે. તેણે કાન અને પૂંછડાને ઉચકી લીધા, પૂરું ચૈતન્ય ધરીને એવી દોડી કે ગોળને પણ તેની પાછળ દોડતા કરી દીધા. તે ભલે એકલી હતી પણ પકડાઈ નહીં. એટલે કે આ ઉત્તમ ભક્તો પણ પ્રભુનું નામ સ્મરણ સતત કરતા રહ્યા તથા પવિત્ર પૂછડું પવિત્ર તથા તારનારું ગણાય છે તેવી પ્રભુની સેવાને ઉઠાવી માથે ધરી દીધી. તેને કોઈના સંગની જરૂર નહોતી, તેથી તેવી વ્યસન દશા થઈ ગઈ હતી. તેવાની ભક્તિને કોઈ પહોંચી ન શકે તેવી તેની ભક્તિ હતી.
તે દોડતી ગાય કે જેને કોઈ ન પકડી શક્યું તેને ગોપાલ કૃષ્ણે સ્વયં પકડી લીધી અને પોતે તેના ગળે લપટાઈને તેના ગળાને સુંદર રેશમના દોર જેવી માળ બની ગયા। એટલે કે તેવા સેવા કથા પરાયણ ભક્તને પ્રભુ સામે ચડીને પકડી લે છે, પ્રમેય કરે છે અને પોતે તેના ગળાનો હાર બની જાય છે। વાર્તામાં કહે છે કે લાલન ડોશીમાને ગળે વળગીને પૂછે છે, મારે માટે તું શું લાવીશ? ગોપાલ કૃષ્ણ પોતાની આ ઘુમરને વાલથી ચુંબન કરે છે, પોતે બાથમાં લઈને ભેટે છે અને બૂમ પાડીને ગ્વાલ બાલોને કહે છે, આને માટે ગોળની ભીલી લાવો। એટલે કે કૃપાળુ પ્રભુ આવા ભક્તને સ્નેહથી નવડાવી દે છે, ચુંબન કરે છે, તેને પોતાના હૈયા સરસો લગાવી દે છે અને પોતાના અધરામૃતનો પાન કરાવે છે, રસદાનનો એટલે કે ગોળ ભીલી આસ્વાદ કરાવે છે। ગોપાલ પોતે જ ગાય ઘુમરને સ્વહસ્તે ખવડાવે છે અને ખેલાવે પણ છે। આ ગાય બધી જ ગાયોની સહેલી છે અથવા કનૈયો બધી ગાયોના મિત્રરૂપ છે। પ્રભુ આવા જીવને પોતાના શ્રીહસ્તથી સુખદાન કરે છે અને અનેક પ્રકારની ક્રીડા કરે છે, કેમ કે તેમનો સખ્ય ભાવ ઉત્કૃષ્ટ દશાનો થઈ ગયો છે। આ ઘુમર જેવા ભક્તો બીજા અનેક ભક્તોના રાહબર બની રહે છે, જેમ દામોદરદાસ હરસાની કે ચાચા હરિવંશજી। પરમાનંદાસજી કહે છે કે જ્યારે ધોરી ગાયને વાછડી જન્મી ત્યારે પ્રભુએ તેને પોતાના હસ્તમાં ઝીલી લીધી હતી। અદ્રશ્ય તો કોઈ જુએ તો જ સમજાય કે પ્રભુને પોતાની ગાય કેટલી પ્રિય છે। પ્રભુને પોતાના ભક્ત એટલા બધા પ્રિય છે કે તેના સંસારમાં પ્રભુ સાથી બને છે, તેને સંસારમાંથી કાઢવાને બદલે પ્રભુ તેની સાથે તેના સંસારમાં તરે છે। જેમ ગોકુલના વ્રજવાસીઓ સાથે પ્રભુ તેમના જેવા થઈને રહ્યા અને તેમના દુઃખને ઝીલ્યા। ત્યારબાદ આવે છે દિવાળીનું પદ। દીપદાન દે શ્યામ મનોહર સબ ગાયન કે કાન જગાવત, ગાંગ બુલાઈ ઘુમર ધૌરી ઊંચે લેલે નામ બુલાવત, હો સયેત ભોર ખેલન કો દોરી આવત નેક સુનાવત, સન્મુખ જાય કુંક મારત હૈ મુખ પર કેર પિછોરી ધાવત, મુદિત ગોપાલે ઔર ગ્વાલ મિલ જાકો બછરા તાહી મિલાવત, ચત્રભુજ પ્રભુ ગિરિધરન ડાઢ સુન હસ ગાવત કરતાલ બજાવત। ભાવાર્થ, શ્યામ મનોહર પ્રભુ દીપોત્સવી ઉત્સવ નિમિત્તે વ્રજવાસીઓને દીપદાન કરે છે અને બધી ગાયોને કાનમાં આમંત્રણ આપે છે, તેમાં વિશેષ પ્રિય તેવી તેમની ગાંગ ઘુમર ધૌરી તે બધાને ઊંચે અવાજે બૂમ પાડી પાડીને બોલાવે છે। ત્યારે તે બધી દોડી આવે છે, ખૂબ નજીકથી તેમને સંભળાવે છે કે સવારે ખેલવા માટે તૈયાર થઈ રહેજો। વધુ નજીક જઈને ફરીથી ધીમેથી કહે છે અને મોઢા ઉપર રૂપણો ફેરવીને પછી પાછા જવાનું કહે છે। આમ ગ્વાલ તથા ગોપાલ કનૈયો સાથે મળી જેના જે વાછરડા છે તેની સાથે તે ગાયને મેળવી આપે છે। ગાયનું ભાંભરવું સાંભળીને હસીને એકબીજાના હાથમાં તાલી આપતા આપતા ગીતો ગાય છે। વિશેષ ભાવાર્થ, પ્રભુ શ્યામ છે અને મનોહર છે, વિરુદ્ધ ધર્માશ્રય છે, કેમ કે શ્યામમાં મનોહરતા વળી શું હોય પણ છે, અને જે સ્વયં શ્યામ એટલે કે કાળા છે તે પ્રકાશનો દાન કરે છે। સૂર્ય હકીકતમાં શ્યામ છે, કેવળ બ્રહ્મ શ્યામ છે, વ્રજભક્તોના અંતકરણ અધ્યાસો દૂર કરે છે, દીપદાન કરીને ત્યારબાદ ઇન્દ્રિયો ધારણ કરનાર વ્રજભક્તોના કાનમાં એવો મધુરો શબ્દ કહે છે કે તેઓની ભક્તિ જાગી ઉઠે છે, પ્રેમ બીજ જે સુષુપ્ત હતું તે જાગૃત થઈ જાય છે, આવિર્ભાવ પામે છે। પ્રભુ સૌને પોતાનું પ્રિયત્વ જતાવવા ઊંચે અવાજે નામ દઈ દઈને પોતાને સન્મુખ બોલાવી છે, હવે સવાર પડે ત્યારે તમારે અમારી લીલામાં સહભાગી થવાનું છે, તેવું તેમને જ્યારે તે નજીક આવે ત્યારે કહે છે। પોતે સ્વયં તે જીવની સન્મુખ થઈને પ્રમેય કરીને પછી ક્ષણાર્થ માટે પોતાની માયારૂપી છોરીને આંખ સન્મુખ ધરીને પોતે દૂર ભાગે છે કે જેથી જીવ પણ પ્રભુની ભક્તિ રૂપી સાધના કરે। ત્યારબાદ
गाय को कान जगावे को पद। घर में सु बाहिर उठी आए सब गायन के कान जगावन। जैसे भोर हुंक के खेले लागे लेले नाम बुलावन। गांग बुलाई घूमर तोरी काड़ी काजर पियरी लाल। अपने संग सखा सब लेने लटकत डोल तखिरक गोपाल। अपनी जगाए दाऊ की जगाए और जगाई सबकी जाए। श्री विठल गिरिधर सुख पावत व्रज नारिन त्योहार मनाए। भावार्थ, आवती काले गायों ने पण अन्नकूट उत्सव में निमंत्रित करवाना छे। तेथी प्रभु तेमना कान में ते गूढ़ वात कहवा मांगे छे के हूँ गोवर्धन थईश के जे हूँ गोवर्धन आश्रित छू अने बद्धो भोग आरोगीश। જેવી રીતે સવારે ગાય હુંકારા કરીને ખેલવા લાગે છે તેવી રીતે પ્રભુ સૌના નામ લઈને બોલાવા લાગ્યા। અત્યારે સાંજ છે, પોતાની સાથે બધા સખાઓને પણ લીધા અને ગાયોને ખીરકમાં લટકતી ડોલતી ચાલે પધાર્યા। તેમને ગાન, ઘૂમર, ધોરી, કાળી, કાજર, પિયરી, લાલ તેવા બધીને નામ દઈને દઈ દઈ બોલાવીને તેમના કાનમાં વાત કરી। હે પ્રભુ, પોતાની તથા બળદેવજી અને બીજા બધાની ખાસ ગાયોને પણ જગાવી સર્વને કનૈયાના સ્વરૂપનું જ્ઞાન નહોતું તે અજ્ઞાન દૂર કર્યા। વિઠ્ઠલ એટલે કે જે અજ્ઞાનને દૂર કરે, જેમણે વ્રજના સર્વના ગીરી સુખ દુઃખ ધારણ કર્યા એટલે અહીં ગિરિવરનો ખુલાસો આપ્યો છે। પદમાં ગિરિવર જે ઠાકોરજીનું નામ આપ્યું છે તેનો અહીં ખુલાસો કર્યો છે। શ્રી વિઠ્ઠલ ગિરિધરનો અહીં ખુલાસો આપેલો છે કે કનૈયાના સ્વરૂપનું જ્ઞાન નહોતું તે અજ્ઞાન દૂર કર્યા એટલે વિઠ્ઠલ, જેમણે વ્રજના સર્વ ગિરી સુખ દુઃખ ધારણ કર્યા છે તેવા પ્રભુ ખૂબ જ પ્રસન્ન છે। તે વ્રજ ભક્તોએ જોયું ત્યારે વ્રજનારીઓ એટલે કે દીનભાવવાળા સ્ત્રી ભક્તોએ ઉત્સવ મનાવ્યો। તેઓના માટે પ્રભુની એક ક્ષણની ખુશી તે જ પોતાની કૃતાર્થતા તેમ માનવાવાળા નિસ્પૃહી પણ પ્રભુ માટે અત્યંત સ્પૃહાવાળા ભક્તો છે। અહીં વિશેષ ભાવાર્થ આપેલો છે, શ્રી ઠાકોરજીએ જેમનામાં પોતાનું સર્વસ્વ ધર્યું છે તેવા સૌંદર્ય નિજરત ગતમ પ્રકટિતમ શ્રી ગુઢ ભાવાત્મકમ એવા શ્રી મહાપ્રભુજી નિજધામમાંથી ભક્તોના સુખ અર્થે તેમના કાન જગાવવા માટે ઉઠીને પ્રભુ આજ્ઞાથી બહાર એટલે કે ભૂતલ પર પધાર્યા। જે ગાય એટલે કે અહીં ગાય શબ્દ ભક્તો માટે વાપરેલો છે, જીવો માટે, દૈવી જીવો માટે। જે ગાય એટલે કે ભક્ત જીવો છે તે સહસ્ર પરિવત્સરથી પોતાનું તથા પ્રભુનું સ્વરૂપ ભૂલી ગયા છે તેવી ગાય ભક્તોને કાનમાં ફૂંક મારી મંત્ર દીક્ષા આપી તેમને નિજ ધામમાં પધરાવી જવા આમંત્રિત કરે છે। જેવી રીતે ભોર એટલે કે પ્રકાશ સવાર થતા ગાયો પ્રાણી માત્રમાં નવો ઉત્સાહ ભરાય તેમાં ભક્તોને સુધ આવતા તેમનામાં નવા પ્રાણનો સંચાર થયો, માનો કે નવો જન્મ થયો અને તેમનામાં એક અલૌકિક સામર્થ્ય પ્રકટ થયું। તે સામર્થ્ય તે જ પ્રભુની સેવામાં અત્યંત રુચિ પ્રેમ આસક્તિ થવી તે શ્રી મહાપ્રભુજી આ સર્વને સ્વકીય જાણે છે અને સ્વકીય હોય તે પોતાના અંગરૂપ સૃષ્ટિ છે। પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં પુષ્ટિ કાયેન નિક્ષય નિશ્ચય, તેથી તો તે સર્વને નામ દઈ દઈને બોલાવે છે। આ સમૂહમાં થતી ભક્તિ કે સમૂહને દેવાતા ફળનો માર્ગ નથી પણ એક એક ગોપી અને એક એક કાનનો માર્ગ છે। સકલ વ્રજમાં પોઢિયા વાહલો સાંજે ગોચારણ પછી જ્યારે પધારે છે ત્યારે દરેક ગોપીને મળીને દરેકને ત્યાં પધારવાનું વચન આપે છે। કાસો કા કહી, કાસો ના કહી, સાત્વિક રાજસ તામસ કે નિર્ગુણ જે જે પ્રકારના ભક્તો છે તે સર્વ પ્રભુ મહાપ્રભુ કોઈ જ અંતર રાખ્યા વગર સહજ પ્રેમપૂર્વક બોલાવે છે। દરેકને પોતાના અધિકાર સ્વભાવ અનુસારે ફળદાન થાય છે તેથી તે દરેકને પોતાની અપેક્ષાએ તો ઉત્તમ ફળ જ આપે છે। શ્રી મહાપ્રભુજીની સાથે પોતાના પરમ આત્મીય જનો જેવા કે દામોદરદાસ, કૃષ્ણદાસ,
પ્રભુદાસ ચલોટા, રામદાસ વગેરે સેવકો સહિત મહાપ્રભુજી પોતાની અનોખી ચાલ એટલે કે રીતથી પધારે છે. તે અનોખી ચાલ એવી કે ગામની બહાર ઉતરવું, પોતાની આવ્યાની જાણ કોઈને ન કરવી, પોતાના સાથેના વૈષ્ણવોનો પણ ભાવ બગાડ થાય નહીં તે પણ જોવું, પરીક્ષા પણ લેવી, અધિકાર અનુસાર દાન કરવું, કોઈને કહે કે અડેલ આવજો ત્યાં સેવક કરીશું તો કોઈને સામે ચડીને જઈને અડધી રાત્રે દીક્ષા આપે, કોઈને ઉપવાસ વગેરે આગ્રહપૂર્વક કરાવે તો કોઈને માટે જરૂર ન સમજે, કોઈની મર્યાદા રાખે તો કોઈ સુતકીને કહે તમે તો સદા શુદ્ધ છો, આવી બધી આપની લટકતી મટકતી ચાલ છે. આવી ચાલથી આપ સ્વયં 3 વખત ભારત પરિક્રમાના વિશે ભક્તોની સામે એટલે કે ખીરકમાં પધારે છે, ત્યાં પોતાના પ્રિય પુષ્ટિ પુષ્ટિ ભક્તોને દીક્ષા આપે છે. તો ક્યાંક બળદેવને પ્રિય મર્યાદા પુષ્ટિ જીવો જેવા કે ગોવિંદ દુબે, પદ્મા રાવલ વગેરેને દીક્ષા આપે છે. તો બીજા બધા એટલે કે જે માત્ર ઉદ્ધારને લાયક છે તેવાને માત્ર નામ દીક્ષા પણ આપે છે. આમ સર્વ ગાયોના કાન જગાવે છે. શ્રી મહાપ્રભુજી વિઠ્ઠલ છે, સર્વના અજ્ઞાનરૂપ અંધકારને તત્કાળ દૂર કરવા વાળા પરમ ગુરુ છે અને ગિરધર છે વસ્તુતઃ કૃષ્ણ એવ, સર્વના ચિંતારૂપ ગિરી, પંચ દોષરૂપ ગિરી, પ્રભુ સ્વામી તથા આપણો અંશ હોવા છતાં તેમના પ્રત્યે અસ્નેહ રૂપ દોષ ગિરી, જન્મજાત અહંતા મમતાને કારણે દુષ્ટ સ્વભાવ રૂપ દોષ એ પણ ગિરી, સુખ દુઃખ રૂપ ગિરી, આપણા આ બધા દોષોને પોતે ધારી લે, આપણને જેવા છે તેવા સ્વીકારે છે, આવા ગિરીધારી આપણી તનક સેવાથી પણ સુખ પામે તેવા કૃપાળુ છે. ભૂતલ પર શ્રી મહાપ્રભુજીએ સર્વ ભક્તોને ઘરે ઘરે સેવા પધરાવી તથા અનવસરમાં કથાનો ઉપદેશ કર્યો. આમ વ્રજ ભક્તોને નંદસુનોને શોધવા મળવા નંદ ઘરે જવું પડતું હતું, તેથી તેમનો મનોરથ હતો કે અનત ન જઈએ પિયે રહીએ મેરે હિ મહલ, તે શ્રી મહાપ્રભુજીએ પૂરો કર્યો. તેથી વ્રજ ભક્તો ખૂબ જ પ્રસન્ન થઈ નિત્ય લીલામાં ઉત્સવ મનાવવા લાગ્યા. હવે દીપ માલિકાનું પદ છે. દીપ માલિકાનું પદ છે પરમ મંગલ પર બની, દીપ માલિકા ઘર ઘર ન પ્રતિ દિવ્ય દીપાવલી, મહામહોત્સવ માન પ્રીત અતિ રુચિ આન કુશલ જીય જાન લલિતાદિ ચંદ્રાવલી, ગોપી જન જૂથ સૂન જોરી કુંવર કિશોરી સાજ સિંગાર ઉર ઉદિત પ્રેમાવલી, કર કનક થાલ ભર દીપ સંજોય સબ ચલિ ગ્રહ નંદ કે દ્વાર સંજાવલી, દાસ કુંભન નાથ કો જો વૈભવ નિરખ મન હું ફૂલી નવલ યુવતી કુમુદાવલી, કમલ વદની કુંવરી વૃષભાન કી નંદિની સ્રવત મકરંદ રતિ લલન મધુ પાવની. ભાવાર્થ, આજે ખૂબ જ મંગલ કરનારું પર્વ દીપમાલિકા છે, તેથી પ્રત્યેક ઘરમાં દીપ દિવ્ય દીપાવલી ગોઠવી છે. આ માત્ર ઉત્સવ જ નહીં, મહોત્સવ જ નહીં પણ મહામહોત્સવ છે તેવી સમજને લીધે ખૂબ જ સ્નેહ અને રૂચિપૂર્વક તથા મનમાં ખૂબ જ ઉલ્લાસપૂર્વક લલિતાજી પોતાના જૂથ સહિત તથા ચંદ્રાવલીજી પોતાના જૂથ સહિત પધારે છે અને બધા ભેગા મળી પોતાના હસ્તમાં સુવર્ણ થાળમાં દીવડાને સજાવીને શ્રીનંદજીના ધામ પ્રતિ ભેગા થઈને સંજાવલી ચાલ્યા. કુમનદાસના પ્રભુ કેવા છે તે તેમની વાર્તામાં બહુ વિસ્તારથી છે કે જેમને કુમનદાસજીની બેજરની રોટી અને ટેટીનું શાક સર્વોત્તમ લાગ્યું હતું, જે માનસી આવ્યું ત્યારે છુપાઈ ગયા હતા અને છુપાઈને કુમનદાસને નિરખ્યા કરતા હતા, તેના ગયા પછી વાલથી પૂછતા હતા તો ઉદાસ કેમ થઈ ગયો, ગુસાઈજીએ જ્યારે આજ્ઞા કરી કે અમારી સાથે પરદેશ ચાલો ત્યારબાદ તેમાંથી મુક્તિ આપી ત્યારે જ પ્રભુ કુમનદાસને વચન આપે છે કે હવે તને ક્યારેય ક્યાંય નહીં જવા દઉં, તો ક્યારેક કુમનદાસને તેમના જ મહોલ્લામાં માખણ ચોરી લીલામાં પકડાવી દે ઠેકડી ઉડાવતા. આવા કુમનદાસના નાથનો
આ પ્રકારનો પ્રેમ વૈભવ ગોપીઓએ નિરખ્યો તેથી તેમના મન પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા કે જેમ રાત્રિના કમળ એટલે કે કુમુદિનીના જૂત ચંદ્રને જોઈ ખીલી ઉઠે। અહીં તો વૃષભાનંદિની રાધિકાનું મુખ કમળ સમાન છે અને તેમાંથી રતિરૂપ મકરંદ શ્રવી રહ્યો છે, જે તો જેના શીશ પર કાળા સુંદર કેશ છે તેવા મધુપ સમાન લલન માટે છે। આ પ્રકારની શોભા વૈભવ નિરખીને આ નવલ યુવતીઓના મન ખૂબ જ ખીલી ઉઠ્યા છે। તેમના હૈયામાં લક્ષ કોટી દીવડા પ્રગટી ઉઠ્યા। ત્યારબાદ હટરીનું પદ છે, સુરભિ કાન જગાય ખરિક બલ મોહન બેઠે રાજત હટરી પીસતા દાક બદામ છુવારે ખુરમા ખાજા બુંજા મઠરી ઘર ઘર તે નર નારી મોદિત મન ગોપી ગ્વાલ જુરે બહુ ઠટરી ટેર ટેર લે દેત સબન કો લે લે નામ ભુલાય નિકટરી દેત અસિત સકલ ગોપી જન યશોમતી દેત હરખ બહુ પટરી સૂર રસિક ગિરિધર ચિર જીવો નંદ મહર કો નાગર નટરી ભાવાર્થ પોતાની પ્રિય સુરભિ અર્થ ગાય પૃથ્વી તુલસી સુગંધ પોતાની પ્રિય સુરભિ ગાયને કાનમાં કહીને આમંત્રણ આપી એટલે કે સુરભિ એટલે પૃથ્વીને આશ્વાસન આપી તુલસી સાથે વિવાહ થવાનો છે તેથી તેને સમર્પણ માટે પાત્ર કરાવી પોતાના અંગની સુગંધ પ્રસરાવી ગાયને ખીરકમાં જઈ જગાવીને બલદેવજી અને મોહન બંને હટરીમાં જઈને બિરાજ્યા। પોતાની હટરીમાં પિસ્તા દ્રાક્ષ બદામ ખારેક ખજૂર મીઠાઈ ખાજા ગુંજા મઠરી વગેરે સર્વ છે। ત્યાં મેળામાં હાટમાં પ્રત્યેક ઘરમાંથી સ્ત્રી પુરુષ ખુશી ખુશી આવ્યા છે। ગોપી ગ્વાલની પણ બહુ ભીડ જામી છે। ત્યાં લાલન બૂમો પાડી પાડીને દરેકને નામ દઈ દઈને નજીક બોલાવીને આગ્રહપૂર્વક માલ સામાન આપે છે। નંદજીનો વૈશ્ય વ્યાસ વ્યવસાય પ્રભુ બરાબર ભજવી રહ્યા છે। પ્રભુ ઉપર વાહન વરસાવતા બધા ગોપીજનો તેમને આશીષ આપે છે અને તેથી યશોમતી પણ સામે હરખમાં વસ્ત્રાદિની ભેટ કરે છે। વ્રજજનો એવી આશીષ આપે છે કે આજે રસિક છે ગિરધર છે જે નંદમહરનો દીકરો નટ સમાન છે તે અમારા હૃદયમાં ચિરંજીવી રહો। આ રીતે અહીં ધનતેરસ રૂપ ચતુર્દશી અને દિવાળીના પદ વિરામ લે છે। આપણે ગોવર્ધન લીલાના થોડાક પદ જોયા હતા, બાકીના પદ આપણે આવતા પાઠથી જોઈશું। જય શ્રી કૃષ્ણ, હે પ્રભુ।